सब्सक्राइब करो आ चैनल ने। बेटा हितार्थ, बा, आई, अम्मी, अम्मा, आ बदा शब्दों से ना धीरे धीरे लुप्त थी रहे हैं। आज नू जनरेशन मॉम, मम्मी, मम्मा, आ बदा शब्दों वापर तो थाई गयूं। पर हूँ आजे अपन मारी मम्मी ने बा कहीं ने बोला हूँ। कारण के बा जेवो गढ़ चट्टो अने माँ जेवो मधमीठो शब्द एक ही नहीं। बेटा तारा जो मम्मी विषे जाणवू होय ने तो अर्धो कलाक टीवी चालू करीने बेसी जशे। એમાં આવતી કોમ્પ્લેન, હોર્લિક્સ, ઓનવિટા, કેડબરી આ બધી એડ છે ને મમ્મીઓને કારણે ચાલતી હોય છે, કારણ કે પપ્પા વાપરવા માટે બજેટ આપે, જ્યારે મમ્મી આપે બકી. અને જે છોકરાને મળી બાની બકી, એ છે દુનિયાનો સૌથી લકી. આખો સાગર નાનો લાગે જ્યારે બને કાનો લાગે. બા કેમ આજે સકાળી સકાળી આ બાની બકરી બાના નામની બે બે કરી રહી છે? કરુણા કરુણા, જો તુલા અઠવાડ હોય તો આપણા મુલગા છે એની જાતને. આ મરાઠી મુલગી સાથે લગ્ન શું કર્યા? મારી અડધી ભાષા મરાઠી થઈ ગઈ. અરે આજ છે આપણો દીકરો છે હિતાર્થ. હા તો તેનું અત્યારે શું છે હવે? અરે હિતાર્થ જે હોસ્ટેલમાં ભણે છે ત્યાં એને મધર્સ ડે ઉપર નિબંધ બોલવાનો છે, એટલે મેસેજ વોટ્સએપ કરવા માટે રેકોર્ડિંગ કરતો હતો. હા પણ એને નિબંધમાં એની માં વિશે એટલે કે મારા વિશે લખવાનું છે, તારી બા વિશે નહીં. કરુણા, બા બધી જનરલ જ હોય, સંતાનો અલગ અલગ ધર્મ ના હોય શકે, મમ્મીનો એક જ ધર્મ હોય મમ્મી. ના હા, તારી મમ્મી ને મારી આઈ વેગળા વેગળા છે. કરેક્ટ, તારી મમ્મી અને મારી મમ્મી વચ્ચે ફરક છે. મારી મમ્મી જ્યારે મને જમાડે ત્યારે સુખનો ઓડકાર આવે, ને મારી આઈ જમાડે ત્યારે ઉધરસ. પ્રેમથી તો ઠીક. અરે પ્રેમથી ઉધરસ આવે ગાંડી? તારી મમ્મી તો શું જમવાનું બનાવે છે એને, શું જમવાનું બનાવે છે એકદમ ખરાબ. રસોઈના નામે આતંકવાદ ફેલાવે છે ની મમ્મી. કોણ આવ્યું? ગુપ્તાજી. હાલો. હા ગુપ્તાજી. હા ક્યા બાત હૈ? શો શો સર. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. કરુણા, એ કરુણા. અરે શું છે હવે? કરુણા કરુણા કરુણા, બાલાજી ટેલિફિલ્મ્સ માંથી ફોન આવેલો. એ લોકો એમ મને સિરિયલ ના ડિરેક્ટર તરીકે અપોઇન્ટ કર્યો છે. હવેથી હું બાલાજી ની સિરિયલ ડિરેક્ટ કરીશ. અરે વાહ, સિરિયલ નું નામ શું છે? ક્યુંકી બા ભી કભી બેબી થી. બસ કર સમીર, હવે આ બા 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 કરવાનું. આઈ થિંક તું ભૂલી ગયો છે કે પપ્પાજી ના ગુજરી ગયા પછી મમ્મીજી એક મહિનો આપણા ઘરે ને એક મહિનો તારા ભાઈ ના ઘરે રહે છે, ને આપણા અહીંયા નો એક મહિનો હમણાં જ પતાવીને 10 દિવસ પહેલા જ અહીંયાથી ગયા છે, એટલે હવે પાછા અહીંયા આવવામાં એમને 20 દિવસ ની વાર છે. 20 દિવસ જલ્દી પતે તો સારું. હા શું કામ? મને બાના હાથની દાળની બહુ યાદ આવે છે. દરેક વનનો એક પ્રોબ્લેમ હોય છે. બાના હાથની દાળ નથી ભૂલાતી આમ નથી નહીં. સમીર, હા પ્લીઝ એક કામ કર ને, તારા ભાઈને ફોન કરીને કહી દે ને કે મમ્મીજીને કાયમ માટે એમના ઘરે જ રાખી લે. શું? એટલે તારી મમ્મીનો ફોન આવ્યો તો ને, તો એ જ મને કહેતા હતા કે અંજલિ બહુ તમારું એવું ધ્યાન રાખે છે, એવું ધ્યાન રાખે છે. અરે તો મારી બા ટોન્ટ મારતી હતી. તું શું કહેવા માંગે છે કે તારી મમ્મી જ્યારે અહીંયા આપણા ઘરે રોકાવા આવે છે ત્યારે હું એમનું ધ્યાન નથી રાખતી? કરેક્ટ. શું કરેક્ટ? પાણીનો ગ્લાસ માંગે છે ને તો દૂધ ધરી દઉં છું એમને. કરુણા, તારો આ જ પ્રોબ્લેમ છે. શું? માણસ જ્યારે પાણી માંગે ત્યારે પાણી જ આપવાનું, દૂધ નહીં. બેલ વાગી. એમ સંભળાય તને? સંભળાય તો ઉભો તને ખોર. અરે શેખર, કેમ છે મોટા? અરે એકદમ મજામાં. એકલો આવ્યો છે? હોય કઈ, અંજલિ પણ સાથે આવી છે. મને એકલો મૂકે એમાંની નથી. અરે ક્યાં રહી ગઈ? આવી. નવો ડ્રેસ. સમીરભાઈ તમને કેવી રીતે ખબર પડી? આ તે હાથમાં દુપટ્ટો રાખીને અહીંયા આખો જે ગોળ ગરબો કર્યો ને એ જોઈને કોઈને પણ ખબર પડી જાય. તો શીખ કઈ સમીરભાઈ પાસેથી. સમીરભાઈ, હું આખે આખો દિવસ ઘરમાં નવો ડ્રેસ પહેરીને ફરું ને તો પણ આ ઇડિયટને ખબર નથી પડતી કે એની વાઈફે આજે નવો ડ્રેસ પહેર્યો છે. એ સમીર, આ કામવાળી શું બડબડ કરે છે? કામવાળી નથી, શેખર ને અંજલિ આવ્યા છે. હે, મમ્મીજી પણ સાથે આવ્યા છે કે? દેખાતા નથી. હા. હે,
અરે વાહ અંજલિ, નવો ડ્રેસ પરમ દિવસે ડિઝાઇન કર્યો છે મેં. સરસ છે. કોટન જોર્જેટ, આને જોર્જેટ કહેવાય. જોયું જોર્જેટ? નો બજેટ. હું તો પૂછ પૂછ હવે પૂછ કામ આવ્યા છે અહીંયા. બાપ શેખર, આમ અચાનક? સમીર, તારા માટે એક મસ્ત સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ? લેટ મી ગેસ, લેટ મી ગેસ. બાએ મારા ભાઉ તો ચૂરમાના લાડુ મોકલાવ્યા છે, રાઈટ? ચૂરમાના લાડુ બનાવવા માટે અમે બાને જ અહીંયા લઈ આવ્યા છે, અને એ પણ કાયમ માટે. શું? મમ્મીજીને કાયમ માટે અહીંયા શું કામ લઈને આવી છે અંજલિ? કારણ કે અમે કાયમ માટે દુબઈ શિફ્ટ થઈ રહ્યા છીએ. દુબઈ? સાંભળ્યું તે? આ લોકો કાયમ માટે દુબઈ શિફ્ટ થાય છે. ભાભી, તમે જરા ચિંતા નહીં કરો, મારા ભાગના મમ્મીના મેન્ટેનન્સના પૈસા તમને દુબઈ થી મોકલતો રહીશ ને. મોકલાવતો રહેશે. બોલે હું છે ને, ક્યારે જાય છે? ક્યારે જાવ છો? એક મહિના પછી. તો અત્યારે મમ્મીજીને અહીંયા શું કામ મૂકવા આવી છે અંજલિ? કોમન સેન્સ ભાભી, આ એક મહિનામાં મને શોપિંગ અને પેકિંગમાં કેટલી દોડાદોડી રહેશે. અને સમીરભાઈ, મમ્મીજી જો હવે કાયમ માટે આ જ ઘરમાં રોકાવાના હોય તો એ કામ આજથી શું કામ શરૂ કરી દેવાય. કરેક્ટ. નહીં એટલે આખી વાતમાં બા છે ક્યાં? એ નીચે મંદિરમાં દર્શન કરીને આવી રહી છે. અને હા સમીર, હા એક મિનિટ, લે આ રિસીટ. શું છે કે છેલ્લા એક અઠવાડિયાથી મમ્મીને બંને પગમાં છે ને ખૂબ જ દુખાવો રહે છે, એટલે એમના બંને ગોઠણનું MRI કરાવ્યું છે. રિપોર્ટ્સના 6,000 રૂપિયા થયા છે. 3,000 રૂપિયા આપીને રિપોર્ટ્સ લેતો આવજો. શું અંજલિ, કમાલ કરે છે હા તું? અરે મમ્મીજી તારા ઘરે 10 દિવસ રહેવા શું આવ્યા, એમાં એમને ગોઠણનો દુખાવો આવી ગયો? બોલો. એક્સક્યુઝ મી, લાસ્ટ ટાઈમ મમ્મીજી તમારા ઘરેથી અમારા ઘરે આવ્યા હતા ને, ત્યારે ડાયાબિટીસ લઈને આવ્યા હતા. ઓ બયા, રંદે રંદે રંદે, એના પહેલા તારા ઘરેથી અમારા ઘરે આવ્યા હતા ને, ત્યારે ગાઉટ લઈને આવ્યા હતા. ગાઉટ? ડોન્ટ શાઉટ. એની પહેલા મમ્મીજી તમારા ઘરેથી અમારા ઘરે આવ્યા હતા ને, ત્યારે BP લઈને આવ્યા હતા. ઓહો, આ એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા જવામાં બા પોતાની સાથે કેટલું બધું લઈ આવે છે. નહીં એ હા, તારી માં અહીંયા ગિફ્ટ્સ લઈને નથી આવતી, બીમારીઓ લઈને આવે છે હવે. ને અંજલિ, તું તો કમાલ જ કરે છે. અરે આટલું મોટું ડિસિઝન લેતા પહેલા તારે અમારી સાથે ચર્ચા કરવી જોઈતી હતી. અરે સમીર તો આખો દિવસ એના શૂટિંગમાં બિઝી હોય. ક્યારે કરુણા, હું બહુ બિઝી હોઉં છું. ને હું પણ મારા કામમાં ખૂબ બિઝી હોઉં છું બાબા. અરે મમ્મીજી કાયમ માટે જો અહીંયા રહેવા આવશે તો આખો દિવસ ઘરમાં એમનું ધ્યાન રાખશે કોણ? કરુણા, મારી બા છે, બેબી નથી. ને બા પોતાનું ધ્યાન જાતે રાખી શકે છે.